અંતે સંચાલકોની ધીરજ ખૂટી. સરકારે જાહેર કરેલી 500 કરોડ સહાય ન મળતા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોમાં આક્રોશ. એક સાથે હજારો પશુઓ છોડી મુકાયા. અત્યારે ગૌમાતા લંપી નામના રોગચાળા સામે ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે, ત્યારે સરકારે પણ થોડા સમય અગાઉ 500 કરોડ રૂપિયા ગૌશાળાઓને સહાય આપવાની વાત કરી હતી. તેને લઈ આજે ગૌસેવકો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે અને સરકારે જે જાહેરાત કરી તે મુજબ ગૌશાળાઓને સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે આજે ધાનેરાના લવારા ગામે પણ વહેલી સવારે ગૌસેવકોએ ગાયોને જાહેર રસ્તા પર છોડી દીધી હતી, જેથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તે બાદ ધાનેરા તાલુકાના થાવર ગામે પણ ગૌસેવકો ગાયોને રસ્તા પર છોડી ચક્કા જામ કર્યું હતું અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. સામરવાડા ગામે પણ રસ્તો બ્લોક કરી દેતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગૌસેવકોને સમજાવી મામલો થારે પાડ્યો હતો. વિવિધ આંદોલનોને લઈ આંદોલનકારીઓ સક્રિય બન્યા છે, જ્યારે સરકારના પીઠમાંથી પાણી ન હળતું હોય તેમ ગૌસેવકો જણાવી રહ્યા છે. ગૌસેવકોની માંગ છે કે અત્યારે ગૌમાતા મુશ્કેલીમાં છે અને સરકારે જાહેરાત કર્યા મુજબ સહાય ગૌશાળાઓને આપે તેવી માંગ કરી છે. સુરેશ ગલચર, જેડેશ ટીવી, ધાનેરા.